સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વિવિધ વિસ્તારોમાં અવારનવાર વીજ ધાંધિયાથી કંટાળીને રહીશો દ્વારા રાત્રિના સમયે વીજ કંપનીની ઓફિસ ખાતે દોડી આવ્યા હતા. જો કે રાત્રિના સમયે કોઈ જવાબદાર અધિકારી ન હોવાથી રહીશો વિલા મોઢે પરત ફર્યા હતા. પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં આવેલ અંબાજી માતાના મંદિરના પાછળના વિસ્તારના રહીશોને છેલ્લા કેટલાય દિવસોથી વીજ ધાંધિયાને લઈને રહીશો દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી રજૂઆતો બાદ પણ વીજ કંપની દ્વારા વિસ્તારના રહીશોનો પ્રશ્ન હલ ન કરાતા અને અવારનવાર છાશવારે વીજ પ્રવાહ ડૂલ થતા તથા વોલ્ટેજ વધઘટના પ્રશ્નોને લઈને લેખિત તથા રૂબરૂમાં રજૂઆતો કરવા છતાં રહીશોની કપલને સોલ્વ ન થતા નાની ભાગોળ અંબાજી માતાની પાછળના વિસ્તારના રહીશો વીજ ઓફિસ ખાતે રાત્રિના 10 વાગે દોડી આવ્યા હતા. તો રહીશો દ્વારા કપલને સોલ્વ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. તો નાની ભાગોળ બાદ પ્રાંતિજ બોરવાડ વિસ્તારના રહીશો પણ રાત્રિના 12 વાગે વીજ ધાંધ્યાથી પરેશાન થઈને દોડી આવ્યા હતા અને ઓફિસમાં કોઈ પણ અધિકારી જોવા ન મળતા રોષ વ્યક્ત કર્યો હતો. તો અવારનવાર વીજ પ્રવાહ ખોરવાતા અસહ્ય ગરમી અને હાલ ઓનલાઈન ભણતર સહિત વીજ એકમો દ્વારા ચાલતા ધંધા રોજગાર ઉપર પણ અસર વર્તાઈ રહી છે. તો એક જ દિવસમાં 11 વખત વીજ પુરવઠો ખોરવાતા રહીશો રાત્રિના સમયે પ્રાંતિજ રેલવે વિસ્તારમાં આવેલ વીજ કંપનીની ઓફિસ ખાતે લોકોના ટોળી ટોળા દોડી આવ્યા હતા. પણ વીજ કચેરી રાત્રિના સમયે તાળા અને માત્ર ટેલિફોન ઓપરેટ સિવાય એક પણ જવાબદાર અધિકારી ન હોવાથી રજૂઆતો કરવા આવેલ રહીશોનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો. ત્યારે વિવિધ વિસ્તારના રહીશો દ્વારા વીજ ધાંધિયાથી પરેશાન થઈને રાત્રિના સમયે દોડી આવ્યા હતા. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું રહીશો દ્વારા કરવામાં આવેલ રાત્રિ રજૂઆતની અસર વીજ કંપની ઉપર પડશે કે કેમ તે તો હવે જોવું જ રહ્યું. 6/2020 અને રાતના 10 વાગ્યાની આજુબાજુમાં વોરવાડ મુબારકખાન સ્ટ્રીટની આજુબાજુના વિસ્તારમાં લાઇટ બંધ થઈ જવામાં, કોઈ જાતનો વરસાદ નથી, કોઈ વાવાઝોડું નથી, અચાનક લાઇટ બંધ થઈ ગઈ. આજના દિવસમાં 11મી વખતે ગયો. 10 વાગ્યાથી લોકો કમ્પ્લેન કરી રહ્યા છે, આજુબાજુના રહીશો તમામ લોકો વારાફરતી ફોન કરી રહ્યા છે. અહીંયા જે જવાબદાર વ્યક્તિ બેસાડેલો છે કમ્પ્લેન માટે, એ પ્રોપર જવાબ આપી રહ્યા નથી. કમ્પ્લેન બુક એમની જોડે છે નહીં. જે એમને પૂછવામાં આવ્યું તો કે કમ્પ્લેન બુક અમને આપવામાં જ આવી નથી, એટલે એક રફ પેપર ઉપર બધું લખાવે છે, રફ પેપર એમાં, અને આ બધી કમ્પ્લેન લખે છે. હવે એવું થયું કે 11:30 અમે કંટાળીને રહીશોએ વારંવાર ફોન કર્યો તો ફોન ઉપાડ્યો એક વખતે, અને એવું કહે છે કે અમે એક એન્જિનિયર જયભાઈ કરીને છે, એમને આ તમારો કોલ આપી દીધેલો છે અને એ કરી દેશે. એટલે અમે જયભાઈનો નંબર માંગ્યો અને એમને ફોન કર્યો તો કે મને તો ખબર જ નથી કે આવો કોઈ કોલ મને આપેલો છે. પછી એમની સાથે કોન્ફરન્સમાં વાત કરાવી, એટલે ગોળ 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 બધા જવાબ આપે છે, કોઈ આવતું નથી. રહીશો બધા કંટાળીને પહોંચી ગયા ઓફિસે, તો કોઈ જવાબદાર અધિકારી છે નહીં. એક્ઝિક્યુટિવ એન્જિનિયરને ફોન કર્યો તો ફોન ઉપાડતા નથી. કંઈક 50 કોલ અલગ અલગ ફોનથી કર્યા, કોઈ ફોન ઉપાડતા નથી. ટેક્સ્ટ મેસેજ કરવામાં આવ્યો તો ટેક્સ્ટ મેસેજનો પણ કોઈ રિપ્લાય નથી. પછી એક જેને રાજકારણી કક્ષાના માણસ અથવા તો કોર્પોરેટ કક્ષાના માણસો, એમને ફોન કર્યો તો એમનો ફોન ઉપાડી લીધો. એમની સાથે વાત થઈ તો કે હું કરાવી દઈશ, ક્યારે કરાવી દઈશ ખબર નથી, શું થશે ખબર નથી, કેમ કે હિંમતનગર બેઠા છે. એમની જવાબદારી તો અહીંયા લોકલ જગ્યા, એમની તો પ્રાંતિજમાં ડ્યુટી છે અને બેઠા છે હિંમતનગર. આ બધા પબ્લિક આવી છે, એ કોણે 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 કે જવાબ આપે, કોણે પૂછે કે આ શું કરવાનું છે મારે. હવે છેલ્લા 7 દિવસમાં, આજના દિવસમાં 11 વખતે ગઈ, પણ છેલ્લા 7 દિવસથી આ પ્રોબ્લેમ છે. રોજ સવાર પડે છે લાઇટ બંધ, રાત પડે લાઇટ બંધ થઈ જાય છે. અત્યારે હાલ ઓનલાઈન એજ્યુકેશન ચાલી રહ્યું છે છોકરાઓનું, શું ભણે, ટીવી જ બંધ છે, શું ભણશે. સવારના ટાઈમ લાઇટ બંધ જ હોય છે. વર્ક ફ્રોમ હોમના એમ્પ્લોઈઝ છે, શું ઘરેથી કામ કરશે, એ કઈ રીતે કામ કરશે, શું જોબ છોડી દેશે એમના લીધે. અને એમની ડ્યુટી છે, આ બધું કરવું જોઈએ. મેન્ટેનન્સના નામ પર વારંવાર બંધ રાખે છે પણ કોઈ મેન્ટેનન્સ થતું નથી. તો આ અમે આ ગામના નાગરિકો આટલી મોડી રાતે 12 વાગ્યાની લગભગ વાગ્યા હશે, 12 વાગે 12:15 વાગે અમને ઓફિસ સુધી આવવું પડે છે અને છતાં પણ કોઈ રિસ્પોન્સ નથી, કોઈ સાંભળવાળો નથી, કોઈ જવાબદાર વ્યક્તિ નથી. તો હવે અમને કોને રજૂઆત કરવી? સંજય રાવલનો રિપોર્ટ, પ્રાંતિજ.